માલગઢના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા 16 પૈકી 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તો સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામ કરતા હોવાની જો વાત કરવામાં આવે તો રાવમાં ભ્રષ્ટાચાર આચરવા સહિતના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે આમ ડીસાના તાલુકાના માલગઢ ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા પણ કરવામાં આવી છે જેમાં 16 માંથી 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હોવાનું સામે આવ્યું છે તો સરપંચ ગટુબેન ભેરાજી સુદેશા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે જેમાં સરપંચ હલકી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરતા અને સભ્યપતિઓ પાસેથી અભદ્ર વર્તન કરતા હોવાના સભ્યોએ આક્ષેપ કર્યા છે બનાસકાંઠાથી સંવાદદાતા આપણી સાથે જોડે ગયા છે જેમાં ભ્રષ્ટાચારની જો વાત કરવામાં આવે તો આ વચ્ચે આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં 16 પૈકી 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે શું છે માહિતી જે આભાર આપનો માહિતી બદલ તો વાત કરે કે ભ્રષ્ટાચાર આચરવા સહિતના આક્ષેપો કરતા અનેક લોકોએ રજૂઆતો કરી છે 16 પૈકી 10 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે માલગઢ ગ્રામના દરેક સભ્યોએ માલગઢ સરપંચ પર અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો છે કેમ કે અમને જાણવા મળ્યું છે કે માલગઢ ગામમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હમણાં જ થોડા દિવસો પહેલાં માલગઢ ગામમાં ઈ સ્વરાજ એપ્લિકેશન દ્વારા અમે ચેક કરતાં અમને જાણવા મળ્યું કે 33 લાખ કરતાં પણ ઉપરની ગ્રાન્ટ આવી હતી એ બારોબાર કામ અડધું કામ નથી થયું અને 50% ઉપર પણ કામ નથી થયું અને એનું પેમેન્ટ ઉપડી ગયું છે જેમ કે કુડાવાળી ધાણીથી નદી સુધી ગટર લાઈન તેમજ જુથપીએ ધાણીમાં ગટર લાઈનનું કામ થયું છે તેમાં કોન્ટ્રાક્ટર અને સરપંચ દ્વારા ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અમારી માંગ છે કે ઝડપથી અમારી માંગ એવી છે કે ઝડપથી આનું કંઈક નિરાકરણ લાવે અને અમારી વાત સાંભળવામાં આવે ગામમાં કોઈ કામ કાજ થાય છે એ સરપંચ પતિ અમાને કશું પૂછતા નથી સરપંચ દ્વારા સરપંચ પતિ કશું પૂછતા નથી અમારે રાય નહીં લેતી આ દરખાસ્ત કરવા અમે આવ્યા છીએ અમારી માંગણી આવી છે કે ગામમાં સારું કામ થાય આ સરપંચ કોઈ પૂછતું નથી ભ્રષ્ટાચાર થાય છે એ માટે અમે અવિશ્વાસની દરખાસ્ત કરવા અમે આવ્યા